ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, ગઈકાલે આપણે વ્યવહારિક કોયડાની સમજ મેળવી હતી, તો આજે આપણે કોષ્ટકમાં આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ શોધીને લખીશું. તો જુઓ, એક શાળાના વિદ્યાર્થીઓને ગમતા ફળોની વિગત નીચે આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. આપણને અહીં કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકમાં વિગત આપેલી છે, આ વિગતના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, અને આની આ બાકીની વિગત આપણે પ્રશ્નોના જવાબ શોધીને લખવાની છે. સમજાઈ ગયું? તો ચાલો આગળ જોઈએ. તો જુઓ, એક નંબરનો પ્રશ્ન, શાળામાં કુલ કેટલી છોકરીઓ છે? આપણે શાળામાં કુલ કેટલી છોકરીઓ છે એની સંખ્યા શોધવાની છે. તો જુઓ, અહીંયા 136 છોકરીઓને નારંગી ગમે છે અને 240 છોકરીઓને કેરી ગમે છે. તો આપણે કુલ છોકરીની સંખ્યા શોધવા માટે આ બંને સંખ્યાનો શું કરશું? સરવાળો પ્લસ કરશું ને. તો 136 છોકરીઓ પ્લસ 240 છોકરીઓ, બરાબર આપણે શોધવાની છે કુલ છોકરીઓની સંખ્યા. છ માં જીરો મળે તો કેટલા થાય? છ માં જીરો મળે તો છ. કોઈ પણ સંખ્યામાં જીરો ઉમેરે તો જવાબ શું આવે? એની એ જ સંખ્યા. ત્રણ માં ચાર ઉમેરે તો કેટલા થાય? ત્રણ માં ચાર ઉમેરે તો સાત. એક માં બે ઉમેરે તો કેટલા થાય? બે ઉમેરે તો ત્રણ. કેટલો આવ્યો આપણો જવાબ? 376. તો શાળામાં કુલ 376 છોકરીઓ. જવાબ તો શાળામાં કુલ 376 છોકરીઓ છે. બરાબર. બીજો પ્રશ્ન જુઓ, શાળામાં કુલ કેટલા છોકરાઓ છે? હવે આપણે કુલ છોકરાઓની સંખ્યા શોધવાની છે. તો જુઓ, 128 છોકરાઓને નારંગી ગમે છે, 243 છોકરાઓને કેરી ગમે છે. આપણે કુલ છોકરાઓની સંખ્યા શોધવાની છે, એટલે આ બંને સંખ્યાઓનો શું કરીશું? સરવાળો કરીશું. 128 છોકરાઓ પ્લસ 243 છોકરાઓ આપણે શોધવાના છે કુલ છોકરાઓની સંખ્યા. આઠમાં ત્રણ ઉમેરે તો કેટલા થાય? 11. 11 નો 1 વધી પડી 1. 1 ને 2 3, 3 ને 4 કેટલા થાય? 7. 1 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 1 માં 2 ઉમેરીએ તો 3. કેટલો આવ્યો આપણો જવાબ? 371. તો શાળામાં કુલ કેટલા છોકરાઓ છે? 371. જવાબ તો શાળામાં કુલ 371 છોકરાઓ છે. કેટલા છોકરાઓ છે? 371 છોકરાઓ છે, બરાબર. ત્રીજો પ્રશ્ન, શાળામાં કેટલા વિદ્યાર્થીઓને નારંગી ગમે છે? હવે શાળામાં કેટલા વિદ્યાર્થીઓને, એટલે કે બાળકોને નારંગી ગમે છે એની સંખ્યા શોધવાની છે. તો જુઓ, છોકરીઓ 136 છોકરીઓને નારંગી ગમે છે અને છોકરાઓ 128 છોકરાઓને નારંગી ગમે છે. આપણે કેટલા બાળકોને નારંગી ગમે છે, એટલે કે વિદ્યાર્થીઓને, એની સંખ્યા શોધવાની છે. તો એની સંખ્યા શોધવા માટે આપણે શું કરશું? આ બંને સંખ્યાનો સરવાળો કરીશું. તો 136 છોકરીઓ પ્લસ 128 છોકરાઓ આપણે શોધવાનું છે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, કે કેટલા વિદ્યાર્થીઓને નારંગી ગમે છે. તો જુઓ, 6 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 14. 14 નો 4 વધી પડી 1. 1 ને 3,
एक ने त्रण चार चार ने बे केटला थाय चार ने बे छ एक में एक उमेरिए तो केटला थाय एक में एक उमेरिए तो बे आवी गयो आपणो जवाब केटला विद्यार्थीओने नारंगी गमे छे 264 विद्यार्थीओने नारंगी गमे छे जवाब तो 264 विद्यार्थीओने नारंगी गमे छे केटला विद्यार्थीओने 264 विद्यार्थीओने नारंगी गमे छे बराबर चौथो प्रश्न जुओ शाळामां केटला विद्यार्थीओने केळी गमे छे हवे आपणे केटला विद्यार्थीओने केळी गमे छे एनी संख्या शोधवानी छे तो जुओ छोकरीओ 240 છોકરીઓને કેરી ગમે છે છોકરાઓ 243 છોકરાઓને કેરી ગમે છે આપણે કુલ બાળકોની સંખ્યા શોધવાની છે એટલે કે કેટલા બાળકોને કેરી ગમે છે એની કુલ સંખ્યા શોધવા માટે શું કરશું આ બંને સંખ્યાનો સરવાળો કરીશું તો જુઓ 240 છોકરીઓ પ્લસ 243 છોકરાઓ આપણે શોધવાના છે કુલ બાળકોની સંખ્યા એટલે કે કેટલા બાળકોને કેરી ગમે છે એની સંખ્યા શોધવાની છે 0 માં 3 ઉમેરીએ તો 0 માં 3 ઉમેરીએ તો 3 કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ શું આવે એની એ જ સંખ્યા તો 0 માં 3 ઉમેરીએ તો 3 4 માં 4 ઉમેરીએ તો કેટલા થાય 8 2 માં 2 ઉમેરીએ તો કેટલા થાય 2 માં 2 ઉમેરીએ તો કેટલા થાય 4 બરાબર આવી ગયો આપણો જવાબ 483 બાળકોને કેરી ગમે છે જવાબ તો 483 વિદ્યાર્થીઓને ને કેરી ગમે છે તો આવ્યો આપણો જવાબ 483 483 વિદ્યાર્થીઓને કેરી ગમે છે પાંચમો પ્રશ્ન જુઓ શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે હવે આપણે શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ એટલે કે બાળકો છે એની સંખ્યા શોધવાની છે તો જુઓ છોકરીઓ કેટલી છે કુલ 376 અને છોકરાઓ કેટલા છે 371 તો આપણે શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવા માટે શું કરીશું આ બંને સંખ્યાનો સરવાળો કરીશું બરાબર ને તો ચાલો જુઓ 376 છોકરીઓ પ્લસ 371 છોકરાઓ આપણે શોધવાના છે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર ને ચાલો 6 માં 1 ઉમેરીએ તો કેટલા થાય 7 7 માં 7 ઉમેરીએ તો કેટલા થાય 7 માં 7 ઉમેરીએ તો 14 14 નો 4 વધી પડી 1 1 ને 3 કેટલા થાય 1 ને 3 4 4 ને 3 4 માં 3 ઉમેરો કેટલા થાય 4 માં 3 ઉમેરીએ તો 7 તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 747 બરાબર કેટલા વિદ્યાર્થીઓ છે શાળામાં કુલ 747 જવાબ તો શાળામાં કુલ વિદ્યાર્થીઓ 747 છે કેટલા વિદ્યાર્થીઓ છે કુલ 747 આવી ગયો આપણો જવાબ આવી ગયો તો મિત્રો આજે આપણે કોષ્ટકમાં આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ શોધીને લખ્યા તો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો